મિત્રો, ચીફ ઓફિસર 2017માં એક આ પણ સુંદર મજાનો દાખલો પૂછાણો હતો કે પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. ઓકે, આપણે જાણી લેવાનું કે પુત્રની ઉંમર ધારો કે એક્સ, પિતાની ઉંમર ધારો કે વાય, તો એનો અર્થ કે એનો સરવાળો કેટલો છે? 48. ચલો, જ્યારે બે ચલ હોય ને ત્યારે તમને આવા બે સમીકરણ મળશે, પછી આપણે એની ઉકેલ મેળવવાની રીત જાણીએ છીએ. હવે એમ વાત છે કે 12 વર્ષ પછી, મિત્રો આપણે જાણીએ છીએ કે પિતા અને પુત્રની ઉંમર જો અત્યારે હાલની એક્સ અને વાય વર્ષ હોય તો 1 વર્ષ પછી તો આમાં એક ઉમેરાઈ જાય, આમાં એક ઉમેરાઈ જાય. અહીંયા 12 વર્ષ ઉમેરવાના છે, એનો અર્થ કે પુત્રની ઉંમર કેટલી હશે? તો કે એક્સ વત્તા 12 વર્ષ હશે. પિતાની કેટલી હશે? તો કે વાય વત્તા 12 વર્ષ હશે. ઓકે, 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી થશે. ઓકે, આ પુત્રની ઉંમર છે, આ પિતાની ઉંમર છે. તમને ખ્યાલ છે કે આ આના કરતા બમણી છે, કારણ કે આ પિતાની ઉંમર છે. એટલે કે આપણે આવું વિચારીએ કે જો ધારો કે 20 વર્ષ પુત્રની ઉંમર હોય તો પિતાની ઉંમર કેટલી હશે? 40, કારણ કે બમણી છે. હવે આને જો તમારે બરાબર કરવા હોય તો તમારે 2 વડે ગુણવા પડશે. ચાલો તમે જ કહો, આ બાજુ 2 વડે ગુણાય કે આ બાજુ ગુણાય? સ્વાભાવિક છે કે જે પુત્રની ઉંમર નાની હશે એને જ જો તમે 2 વડે ગુણો તો તમે બરાબર કરી શકો. સેમ વસ્તુ અહીંયા, કે જો તમે આને 2 વડે ગુણો તો આ બંને કેવા થઈ જશે? સરખા. બસ તમને બીજું સમીકરણ આમાંથી મળી જશે. જો 2x + 12 = 24 બરાબર y + 12. ઓકે, 24 ને આ બાજુ લઈ જાય, વાય ને આ બાજુ લઈ આવી, એટલે કે 2x - y = 12 - 24. ચલો, એનો અર્થ કે 2x - y = 12 માંથી 24 જાય તો -12. જોજો, 2 તમને સમીકરણ મળી ગયા છે. તો હવે તમે ઉકેલ શોધી શકો છો, જેમ કે આ સમીકરણ 1, આ સમીકરણ 2. ચલો અહીંયા લખી નાખો 2x - y = 12. ચાલો, આ વત્તા વાય છે, ઓછા વાય છે, સમીકરણ 1 માં સમીકરણ 2 જે છે એ તમે ઉમેરશો તો આ તો ઉડી જ જવાના છે. એક્સ અને 2x એનો સરવાળો થઈ જશે 3x બરાબર 48 + 12 - 8 વત્તે ઓછે ઓછા, એટલે 48 ને 12. સરવાળોની જગ્યાએ આપણે આવું થશે 48 + 12 - 8 એટલે કે 48 - 12 એટલે કે જવાબ આવશે 36. એટલે સમીકરણ કેવું મળ્યું? 3x = 36. તો એક્સ બરાબર આ તગડો છે, ગુણાકારમાં છે, આ બાજુ જશે તો છેદમાં, તો જવાબ આવશે 12. એટલે કે એક્સ ની કિંમત 12, એક્સ એટલે આપણે શું થયું હતું? પુત્રની ઉંમર. તો મિત્રો આનો જે જવાબ આવશે એ કેટલો આવશે? 12 વર્ષ. ચેકિંગ અમસ્તુ કરું છે કે જોજો, આ 12 વર્ષ હશે તો આ કેટલા હશે? તો તમને ખબર છે કે પુત્રની 12 હશે તો એમની હશે 36. જોજો, બંનેનો સરવાળો થઈ ગયો 48. હા, બીજી વાત, 12 વર્ષ પછી, ચલો આમાં ઉમેરો જોઈએ 12 વર્ષ, આમાં 12 વર્ષ ઉમેરો જોઈએ તો આ થઈ જશે 24, અને જોજો આ થઈ જશે 48. આના કરતા આ ડબલ છે કે નહીં? હા, તો આમ તો ખાલી ચેકિંગ માટે, બસ આપણો જવાબ કેટલો આવશે? 12 વર્ષ. ઓકે મિત્રો, એક સુંદર મજાનો આ 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારે થી ઓછી ગોઠવામાં આવે તો 7મા ક્રમે કઈ સંખ્યા? એક એક શબ્દનું મહત્વ સમજો. 4 થી 84 પણ વચ્ચે આવેલી, એટલે કે 4 ને 84 તમે લઈ નહીં શકો. 4 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, તો તમને ખ્યાલ છે કે 84ની પહેલા કોણ આવે? તો 80થી શરૂઆત થાય. ઓકે, હવે 4 વડે નિશેષ ભાગી ક્રમશ છે બધી, તો એનો અર્થ કે આમાંથી 4 ઓછા કરી નાખો તો 80માંથી 4 જશે, એટલે 76, હજી 4 ઓછા કરો 72, હજી 4 ઓછા કરો 68 64 60 56. આ સમજાય છે? તો એ ઉલટા ક્રમમાં જવાનું છે, ને 7મા ક્રમે જોજો, આ 1 2 3 4 5 6 ને 7. તો જવાબ શું આવશે? 56. તમે કહેશો સર સૂત્રથી થાય? હા, ચોક્કસ થાય. આપણી પાસે એક સૂત્ર છે ને કે એન નું પદ ટીએન, એટલે ટીએન શોધવું હોય તો સૂત્ર છે a + n - 1 અને d. એ એટલે પ્રથમ પદ, તો અહીંયા પ્રથમ પદ કોણ છે આ શ્રેણીમાં? તો કે 80 છે. કેટલામું પદ શોધવું છે? તો કે 7મું પદ, એટલે t7. એનો અર્થ કે તમને n આપી દીધા છે, કેટલા? તો કે 7, એટલે n ની જગ્યાએ આપણે કેટલા લખશું? 7 - 1. ડી એટલે શું? તો ડિફરન્સ. તો 80 આપણી શ્રેણી કેવી મળે છે? 80 પછી 76, એટલે કે ઘટતી છે. એટલે કે તમારે ડી શોધવું હોય તો 76 માંથી 80 બાદ કરવાના છે, એટલે કે -4 આવશે. તો
તો તમે અહીંયા લખશો માઇનસ ચાર, તો એસી, સાતમાંથી એક જાય તો છ, અને છ ચોક ચોવીસ, પણ કેવા આવશે માઇનસ. ચાલો એસી માંથી ચોવીસ જશે એટલે જવાબ આવશે છપ્પન. તો આ રીતે પણ સહેલું પડશે અને સૂત્રની રીતે જોવું તો આ રીતે. ઓકે મિત્રો, આ એક સુંદર મજાનો રીઝનિંગનો સમ છે. જો 5 × 3 = 925, 5 × 3 = 15 થાય, પણ અહીંયા તમે ખ્યાલ છે રીઝનિંગના સમમાં કંઈક આપણે વિચારવું જ પડશે. 6 × 7 = 42 એવું કંઈ મેચિંગ નથી થતું, પણ અહીંયા 4 × 9 = 3 6 9 = 5 એક આવું થાય છે કે આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ છે. ચાલો એ દિશામાં વિચારીએ તો જોઈએ, 25 એટલે 5 નો વર્ગ છે, તો કે હા, આ 9 એટલે 3 નો વર્ગ છે, હા. તો થયું કે અહીંયા જે પહેલું પદ છે એ અહીંયા એનો વર્ગ છે અહીંયા છે, અને અહીંયા જે છે એ એનો વર્ગ અહીંયા મૂક્યો છે. તો અહીંયા જોવો જેવું થાય છે, ચેક કરીએ, 6 × 6 = 36 હા છે અહીંયા, અને 27 × 49 એટલે આ રહ્યા. તો અહીંયા પણ વિચારવું પડશે કે 90 × 90 = 81 તો અહીંયા આપણે અહીંયા લઈ લેશું, અને 8 × 8 = 64 તો અહીંયા લઈ લેશું. છે એવું કંઈ 64 81 એક્ઝેક્ટલી. તો આવું પણ ક્યારેક પૂછાય છે.